फटाफट खबरों की शुरुआत करिए। खेडूतों ने रविवार थी खरीफ पाक माटे मळशे पाणी। राज्यना नायब मुख्यमंत्री नीतिन पटेले खेडूतों माटे जाहेरात करी। खेडूतों ने नर्मदानुं पाणी मळशे। नीतिन पटेले वधुमां कह्युं, सरदार सरोवर बंधमां 5 वर्षनी सरखामणीए वधु पाणी। राज्यमां पीवाना ने सिंचाईना पाणी माटे कोई समस्या नहीं रहे। नायब मुख्यमंत्री नीतिन पटेले कह्युं, सरदार सरोवर डेममां 123.61 मीटर पाणीनो जत्थो। गुजरातमां 4 करोड़थी वधु नागरिकोने पीवानुं पाणी अपाशे। वावाझोडानी असरने कारणे राज्यना 57 तालुकामां वरसाद नोंधायो। डांग अने वलसाडना 4 तालुकामां 2 ઇંચથી વધુ વરસાદ। વલસાડના ધરમપુર અને ડાંગમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। સૌરાષ્ટ્ર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલ, જામનગર, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ। વરસાદના કારણે ખેડૂતોને નુકસાન। રાજકોટના ગોંડલમાં ફૂંકાયો ભારે પવન। શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો। કોલીથડ, બેટાવાડમાં પવન સાથે વરસાદ। અનેક વૃક્ષો ધરાશય થયા। ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડની ડુંગળી વરસાદમાં પલળી। ડુંગળી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન। ડુંગળીની 22,000 બોરી વરસાદથી પલળી। જામનગરના કાલવડ તાલુકામાં ધોધમાર વરસાદ। આણપર, પગાસ, નવાગામ, ભંગડા સહિતના ગામમાં વરસાદ 1.5 ઇંચથી વધુ પડ્યો વરસાદ। અમરેલીના રાજુલામાં વરસાદ। મોટા અગરિયા, નાના અગરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી। અમરેલીના કુકાબાવ અને વડિયામાં ભારે પવન ફૂંકાયો। અનેક વૃક્ષો ધરાશય થયા। ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ। અમરેલીના ખાંભા પંથકના વાતાવરણમાં આવ્યો પલટો। ખાંભાના ભાવરડી, નાનુડી, ચૂતરી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો। શહેરમાં પડ્યો વરસાદ। ગોધરામાં પણ વરસાદ પડતા ઠંડક પ્રસરી। સુરતના વાતાવરણમાં પલટો। અડાજણ અને ઉધના વિસ્તારમાં વરસાદ। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી ઝાપટું। વરસાદ થતા ભૂલકાઓએ માણી વરસાદમાં નાહવાની મજા। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો। વિજયનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। લુણાવાડા સહિતના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। મેઘરજ તાલુકાના ભીમાપુરા, મોટી મોયડી મથકમાં વરસાદ વરસ્યો। પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી। દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। ધીમે ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગરમીથી લોકોએ મેળવી આંશિક રાહત। સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો। વિજયનગરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ। ભારે પવન ફૂંકાતા ગરમીથી આંશિક રાહત। અરવલ્લીના મોડાસામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મેઘરજમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ફરી એકવાર બહાર લઈ જવાશે। ઝોન પ્રમાણે ધારાસભ્યોને અલગ અલગ સ્થળોએ લઈ જવાશે। ગુજરાતમાં ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ સક્રિય થયું। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું। રાજીનામા અંગેની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી પુષ્ટિ। રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રાજીનામાનો દોર યથાવત્. ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હોવાનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું નિવેદન. કોંગ્રેસના કુલ 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું. બુધવારે સાંજે રાજીનામું આપ્યું હોવાનું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું. સીએમઓના અધિકારીઓ કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આપતા હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ. કોંગ્રેસ પાસે એમએલએને બ્લેકમેલિંગ કર્યાના પુરાવા હોવાનું કોંગ્રેસે જણાવ્યું. કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત થશે તેવો કર્યો દાવો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યું ટ્વીટ. લખ્યું, ધમણની કમાણીથી જ શરૂ કરી દીધી છે ધારાસભ્યોને ખરીદવાની દુકાન.
अमित चावड़ा मीडिया दावा ने फगावा व्यस्त रहा। विधानसभा अध्यक्ष आवीने जाहेरात कर दी थी। नेता विपक्ष परेश धानाणी पण उगता झड़पाया, ट्वीट करवामां मशगूल रहा अने बे राजीनामा पड़ी गया। कोरोना महामारी वच्चे भाजपना धारासभ्योने तोड़वामां व्यस्त। अमदावाद अने गुजरातने बचावाने बदले सरकार धारासभ्योनी खरीदी करी रही छे। बे धारासभ्योना जवाथी कोंग्रेसने कोई फेर नहीं पड़े, अर्जुन मोढवाड़ियाए आप्युं निवेदन। कांग्रेसना नेता शैलेश परमारनुं निवेदन, कहूं कि भाजपने कोरोनानी नहीं पण राज्यसभानी चूंटणीनी चिंता छे। भाजपना नेताओ धारासभ्यो तोड़वामां ज व्यस्त छे। कांग्रेसना धारासभ्य अनिल जोशी आरणी स्पष्टता, हूँ कांग्रेसमां छूं अने कांग्रेसमां ज रहीश, मने बदनाम करवानो प्रयास करवामां आव्यो। अनिल जोशियारा राजीनामुं आपवाना होवानी हती अहेवाल। धारासभ्य अक्षय पटेले राजीनामाना पगले वडोदराना करजणमां बैठक। अक्षय पटेले कांग्रेसनी जनता साथे दगो कर्यो होवानो कांग्रेसना जिल्ला पंचायतना प्रमुखोनो आक्षेप। मोदी सरकारना बीजा कार्यकाळनुं एक वर्ष पूरुं थता भाजप 8 जूने वर्च्युअल रेली योजशे। गुजरातना तमाम 26 सांसदो जनताने आपशे हिसाब। 1,00,000 लोको वर्च्युअल रेलीमां जीपी नड्डाने सांभळशे। जीतू वाघाणी पत्रकार परिषद योजीने आपी जाणकारी। कांग्रेसे करी तोड़ोजोड़ोनी राजनीति। कांग्रेस जनता ने मीडिया ने गुमराह कर्यो छे। कांग्रेसना धारासभ्य राजस्थान जता रह्या। भाजपना प्रदेश अध्यक्ष जीतू वाघाणीए पत्रकार योजीने कांग्रेस पर कर्या प्रहार। राज्यसभानी 3 बैठकों पर भाजपना उम्मीदवार जीतशे। जी 24 कलाक साथेनी वातचीतमां नरहरि अमीने विश्वास व्यक्त कर्यो। नरहरि अमीने कह्युं कि कांग्रेसना एमएलए केम राजीनामुं आप्युं खबर नहीं, परंतु अमे 3 बैठकों जीतीशुं ए नक्की छे। पेट्रोल डीजलना भाव में थई शके छे वधारो। 1 लीटरे 5-7 रूपियानो थशे वधारो। राज्य सरकार वेट में फरी वधारो करवानी तैयारी में। सरकार की तिजोरी पर भारण हळवू करवा ईंधण परनो वेट वधारवानो लेवायो निर्णय। तलोद नगरपालिका में प्रमुख और उपप्रमुख सामेनी अविश्वास की दरखास्त पाछी खेंचाई। 2 वक्त करायेली दरखास्त खेंचाई पाछी। 2.5 वर्ष में 2 वक्त अविश्वास की दरखास्त रजू कराई। प्राथमिक शैक्षणिक महासंघे शिक्षण मंत्री ने लख्यो पत्र। शालाओ न खुले त्यां सुधी शिक्षकों ने मुक्ति आपवा अंगे करी मांग। शाला में जरूर होय तेवा शिक्षकों ने बोलावामां आवे तेवी विनंती करी। राज्य में कोरोना कुल 18,170 केस थया। कोरोना कारण 1,122 लोगों मृत्यु थया तो 12,212 थी वधु दर्दीए कोरोना ने मात आपी। अमदावाद में कोरोना कुल 13,063 केस थया। सूरत में कोरोना 1,794 केस नोंधाया। वडोदरा में 1,140 केस तो राजकोट में 170 केस थया। कच्छ में कोरोना कुल 82 केस थया। देश में कोरोना केस 2,17,000 ने पार। कोरोना कारण 6,000 थी वधु लोगों अत्यार सुधी मृत्यु थया तो 1,07,000 थी वधु दर्दीए कोरोना ने मात आपी। विश्व में कोरोना 65,97,000 थी वधु केस नोंधाया। कोरोना कारण 3,88,000 थी वधु लोगों मृत्यु थया ज्यारे 31,00,000 थी वधु लोगोए कोरोना ने मात आपी। अमेरिका में कोरोना वायरस केस 19,00,000 ने पार। 1.9 लाख थी वधु दर्दियों कोरोना थी मृत्यु। 6.88 लाख थी वधु दर्दियों कोरोना ने मात आपी। एक दिवस में भारत में कोरोना वायरस सौथी वधु केस नोंधाया। 3 जूने आखी दुनिया में अमेरिका पछी भारत में एक दिवस में सर्वाधिक केस। रशिया ने पण भारत थी पाछळ छोड्यु। इटली थी भारत 17,070 केस पाछळ। सूरत में कोरोना 74 केस नोंधाया। लिंबायत और सेंट्रल जोन ना सौथी वधु दर्दी परिवार ने क्वारंटाइन कराया। वडोदरा में कोरोना 39 पॉजिटिव केस नोंधाया। श्रीनोर सावली पोईचा में पण कोरोना केस नोंधाया। कोरोना थी 19 दर्दी साजा थया। महेसाणा में कोरोना वायरस 6 केस नोंधाया। 3 केस विजापुर में 3 केस कड़ी में। तमाम दर्दी ने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या। पाटण जिला में 3 कोरोना पॉजिटिव केस नोंधाया। पाटण सिटी में 2 केस ज्यारे तंत्रमणा गाम में 1 पुरुष ने कोरोना। राजकोट ग्राम्य में 1 कोरोना पॉजिटिव केस। जेतपुर तालुका देवकी गालोल गाम में 54 वर्षीय पुरुष ने थयो कोरोना।
પહેલેથી જ હતા ક્વોરન્ટાઇનમાં। રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ। 27,000 લોકો અત્યાર સુધી હતા કન્ટેનમેન્ટ ઝોનમાં। જંગલેશ્વરમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો। રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે સ્કૂલો ખોલવાનો નિર્ણય મુશ્કેલ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન। નીતિન પટેલે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે બેઠક યોજીને નિર્ણય લેવાશે। ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે ગુજરાત સરકારે જાહેરાત કરી ગાઈડલાઈન। ગાઈડલાઈન મુજબ શૂટિંગ કરવાની મંજૂરી। અનલોક વનમાં સોમનાથ મંદિર અને માતાનો મઢ ખોલવા માટે તૈયારીઓ। 8 જૂનથી બંને મંદિરો સરકારની મંજૂરી બાદ ખુલશે। બીએપીએસના મંદિરો 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય। પાવાગઢ મંદિર પણ હાલ ન ખુલવાનો નિર્ણય। વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરને જલસા। કોરોનાની સારવાર માટે કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરને 4 લાખ સુધીની અપાશે સહાય। મેયરે કમિશનરને દરખાસ્ત તૈયાર કરવા જણાવ્યું। પ્રજાના પૈસા મહાનગરપાલિકાના કોર્પોરેટર પાછળ ખર્ચશે। અરવલ્લીના બાયડમાં પુરવઠા વિભાગના દરોડા। ગાબઠમાં 3 વેપારીઓની દુકાન પર રેડ। તમાકુના ડબ્બાના પ્રિન્ટ કરતા વધુ ભાવ લેતા કરી રેડ। 3 વેપારીને ફટકાર્યો 2,000 રૂપિયાનો દંડ। ભારતમાં આવેલા 960 વિદેશી નાગરિકો પર સરકારે 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો। આ લોકો તબલીગી જમાતની ગતિવિધિમાં સામેલ હોવાથી ગૃહમંત્રાલયે નિર્ણય લીધો। રાહુલ ગાંધી અને બજાજ ઓટોના એમડી વચ્ચે થઈ વાતચીત। રાજીવ બજાજે કહ્યું, બીજા દેશની સરખામણીમાં ભારતમાં લોકડાઉન ખૂબ જ કડક। અગાઉ રાહુલ ગાંધીએ હાર્વર્ડના હેલ્થ એક્સપર્ટ સાથે પણ કરી હતી વાતચીત। કોરોનાની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 30,000 લોકો સામેલ થશે। 18 થી 55 વર્ષ સુધીના લોકો કરાવી શકશે ટેસ્ટ। રસીની ટ્રાયલનો આ છેલ્લો તબક્કો હોઈ શકે છે, અમેરિકાના રાષ્ટ્રીય ચેપી રોગ વિભાગના વડા ડોક્ટર એન્થની ફોસીસે આપી છે જાણકારી। હૈદરાબાદ બાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ એક અલગ પ્રકારનો કોરોના વાયરસ થવાનો તાગ મેળવ્યો। આ અલગ સમૂહને ક્લેડ A3I નામ આપ્યું છે। ભારતમાં જીનોમ સિક્વન્સીના 41% સેમ્પલમાં જોવા મળ્યું। લોકડાઉનમાં બિહારના મુઝફ્ફરપુરમાં એક અનોખા નિકાહ થયા। દુલ્હા દુલ્હનની હાઇટને લીધે આ નિકાહે લોકોનું ધ્યાન ખેંચ્યું। દુલ્હાની હાઇટ 3 ફૂટ અને દુલ્હનની હાઇટ 2.5 ફૂટ। બ્રિટનમાં કોરોના ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ નથી સફળ। 3 દિવસ અગાઉ આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે કરાઈ હતી લોન્ચ। આ સિસ્ટમમાંથી 4,634 સંક્રમિતો મળ્યા હતા, પરંતુ 1,749ને ટેક્સ્ટ મેસેજ અને ઇમેલ દ્વારા મળી હતી માહિતી। કોરોનાના કારણે આ વર્ષે અમદાવાદમાં સાદગીપૂર્વક નીકળશે જળયાત્રા। અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ મહંત દિલીપદાસજી જળયાત્રામાં જોડાશે અને સાદગીપૂર્વક જળયાત્રા આવતીકાલે સવારે નીકળશે। સાબરમતી નદીના નીરથી ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે। રોકાશે એક બ્રેક માટે, આપ જોતા રહો Zee 24 કલાક।
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી કેમ બની રોમાંચક? કેમ રાજ્યસભાની ચૂંટણી જીતવી ભાજપ માટે મહત્વની? ઝી 24 કલાક પર જુઓ એડિટર્સ પોઈન્ટ આજે રાત્રે 8:55. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી જૂનાગઢના સાસણમાં હવે સિંહ દર્શન 16 સપ્ટેમ્બર પછી થશે. 17 માર્ચથી બંધ સાસણ ગીર સપ્ટેમ્બર મહિના સુધી બંધ રહેતા જીપ્સી ચાલકોને આર્થિક રીતે નુકસાન. રાજ્યભરમાં આરટીઓ કચેરી આજથી ફરી શરૂ. સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવું પડશે પાલન. ગોળ સર્કલ, હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રીનિંગ કરાશે ઉપયોગ. અપોઇન્ટમેન્ટના આધારે આરટીઓ કચેરીમાં મળશે પ્રવેશ. સુરતમાં આરટીઓ કચેરી શરૂ. ઓનલાઈન અપોઇન્ટમેન્ટવાળા લોકોને જ પ્રવેશ. આરટીઓમાં આવનારા લોકોનું કરવામાં આવી રહ્યું છે સ્ક્રીનિંગ. અમદાવાદની આરટીઓ કચેરીને કરાય સેનેટાઇઝ. આરટીઓ શરૂ થતા તંત્રએ સાવચેતીના પગલાં ભર્યા. 100% સ્ટાફ સાથે આરટીઓમાં શરૂ કરાઈ લાયસન્સ સહિતની કામગીરી. પાલનપુર આરટીઓ કચેરી થઈ શરૂ. લાંબા સમય બાદ આરટીઓ કચેરી ખુલતા અરજદારોમાં ખુશી. અરજદારોનું સ્ક્રીનિંગ કર્યા બાદ જ આપવામાં આવે છે પ્રવેશ. આરટીઓમાં સોશિયલ ડિસ્ટન્સનું થઈ રહ્યું છે પાલન. રાજકોટની આરટીઓ કચેરીમાં કામગીરી શરૂ. લાયસન્સ રિન્યુ, ડુપ્લિકેટ લાયસન્સ, રિપ્લેસમેન્ટ લાયસન્સ અને આરસી બુક સહિતની કામગીરી શરૂ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે સર્કલ દોરવામાં આવ્યા. રાજુલાના જાફરાબાદ રોડ પર ચામાચીડિયાના ઝુંડ ઉડતા લોકોમાં ફફડાટ. કોરોનાના કહેર વચ્ચે ચામાચીડિયા ઉડતા અનેક અટકળો શરૂ થઈ ગઈ. સ્થાનિકોએ ચામાચીડિયાનો વિડીયો ઉતારી કર્યો વાયરલ. સુરતના બમરોલી વિસ્તારમાં ડીજીવીસીએલનું વીજ બિલ વધુ આવતા રોષ. લોકડાઉનને કારણે લોકો વીજ બિલ ભરવા નથી સક્ષમ. રાજ્ય સરકાર વીજ બિલ માફ કરે તેવી માંગ. સુરતમાં વ્યાજખોરોનો આતંક આવ્યો સામે. વરાછા વિસ્તારમાં વ્યાજખોરો એક યુવક પર હુમલો. લોકડાઉનમાં વ્યાજ ન મળતા યુવકને જાહેરમાં માર્યો ઢોરમાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર યુવાન પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો. 1500 રૂપિયાની લેતી દેતી બાબતે બે વ્યક્તિઓએ છરીના ઘા માર્યા. ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ભરૂચના ઝઘડિયામાં કામદારોના મોત. રાષ્ટ્રીય પોલીસ ફિલ્મ કંપનીમાં કામ કરતા કામદારોના મોત. વજનદાર વસ્તુ ઉપાડતા બંને કામદારો થયા હતા ઇજાગ્રસ્ત. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કારખાનામાં કામ કરતો યુવાન આગની ચપેટમાં. યુવકનું સારવાર દરમિયાન નિપજ્યું મોત. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ડીવીઆરમાં સ્પાર્ક થતા સેનેટાઇઝરમાં લાગી હતી આગ. વડોદરાના નેશનલ હાઈવે પર કારમાં આગ લાગી. પીસીઆર વાન સાથે કાર અથડાતા કારને લાગી આગ. 5 શખ્સોનો થયો આબાદ બચાવ. સાબરકાંઠામાં દૂધના ટેન્કરે મારી પલટી. હિંમતનગર સાબર ડેરી તરફ જઈ રહ્યું છે ટેન્કર. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કરે મારી પલટી. દૂધ લેવા માટે લોકો ઉમટ્યા. આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી. છોટાઉદેપુરમાં દીપડાના ચામડાની તસ્કરી. 2 શખ્સો ઝડપાયા. બાતમીના આધારે વન વિભાગે ગોઠવ્યું હતું છટકું. પોરબંદરના રાણાવાવ વિસ્તારમાંથી દીપડો ઝડપાયો. 5 થી 6 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો. સ્થાનિકોને હાશકારો. પૂર્વ લદ્દાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની ચોતરફ રણનીતિની દેખાય અસર. ચીન 2 કિલોમીટર પાછળ હટ્યું. ચીની સૈનિકો 4 દિવસથી સરહદે લશ્કરી ગતિવિધિ નથી કરી રહ્યા. 6 જૂને લેફ્ટનન્ટ જનરલ સ્તરની બેઠકમાં મામલો થાળે પડવાની શક્યતા. ભારત અને ચીન બોર્ડર પર ભારતે હવાપટ્ટી શરૂ કરી છે અને આ ઉપરાંત બોફોર્સ ટ્રૂપ પણ બોર્ડર પર તૈનાત કરવામાં આવી. આ વિવાદને ઠાળી પાડવા બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ ભારત કોઈપણ પ્રકારની ઢીલ છોડવા માંગતું નથી. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.